बगसरा शहर अने तालुकामां आखो दिवस भारे उकळाट बाद वातावरणमां पलटो आवता धोधमार वरसाद पड्यो। रोड रस्ता उपर पाणी फरी वळता वाहन व्यवहारने माठी असर जोवा मळी छे। वीजळी पण गુલ થતા શહેરમાં અંધારપટ છવાયો છે। અમરેલીના બગસરા શહેર અને તાલુકામાં 11 જુલાઈના રોજ વાતાવરણમાં એકાએક પલટો આવતા બપોર બાદ 5 થી 7 સુધી ધોધમાર વરસાદ પડતા શહેરમાં હાર્દસમા, કુંકાવાવ નાકા, ગોંડલિયા ચોક સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહારની અવરજવરમાં પારાવાર મુશ્કેલી પડેલ છે। તો બીજી બાજુ બગસરા તાલુકાના નવા પીપરિયા, ડેરી પીપરિયા, ખારી, હડાડા, પીઠડિયા, માવજી જવ સહિતના ગામે પણ ધોધમાર વરસાદ પડતા સુકાતા પાકને ફાયદાકારક થશે। ખેડૂતો દ્વારા વાવાઝોડા પછી સારા વરસાદને લઈને વાવેતર કર્યું છે, પરંતુ છેલ્લા ઘણા દિવસો વરસાદ ન પડવાથી પાક ફેલ જાય તેવી સ્થિતિ હતી, પણ વરસાદ પડતા પાકને જીવનદાન મળ્યું છે। છેલ્લા ઘણા સમયના વિરામો પછી વરસાદ થતા લોકો પણ ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી। વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર 2 ઇંચ વરસાદ પડતા રોડ રસ્તામાં પાણી વહેતા થયા છે। શહેરમાં વીજળી પણ ગુલ થઈ અને આ બાબતે બગસરા નાયબ મામલતદાર શ્રી HL ઉપાધ્યાય સાહેબનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે શહેર અને તાલુકામાં સારો વરસાદ પડ્યો છે અને 2 ઇંચ ઉપર વરસાદ પડ્યો છે। હાલ કોઈ નુકસાનના વાવડ મળ્યા નથી, ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં 57 મિલીમીટર વરસાદ નોંધાયેલ છે। ત્યારે નવા પીપળિયા ગામના સરપંચે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે બગસરા તાલુકાનો નવા પીપળિયા ગામ પુનાભાઈ સત્તાણી બોલું છું, ઘણા સમયથી વાવણી બાદ અમારે વરસાદ ન હતો, જેથી ખેડૂતો ખૂબ ચિંતામાં હતા। વાવાઝોડાના કારણે વાડીની લાઈટો પણ બંધ હતી, જેથી પાકને પાણી મળે એવી પોઝિશન ન હતી અને પાક સુકાઈ જઈ રહ્યો હતો, જેથી ખેડૂતો ખૂબ ચિંતાતુર હતા। પરંતુ આજે આટલા સમય બાદ મેઘરાજાએ મહેર કરી અમારા ગામમાં વરસાદ થયો અને ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો, અને જેથી અત્યારે વરસાદ થવાથી હવે અમારો પાક છે નિષ્ફળ જતો રહી જશે અને ખેડૂતો ખૂબ ખુશાલી અનુભવે છે। અશોક મણવનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમરેલી।